રાજકોટના લોકોનું શું મત છે તે જાણીએ રાજકોટ જનમત એક્સપ્રેસમાં. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું વીટીવી ન્યૂઝ ની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસ માં. હું છું અપૂર્વ સિસોદિયા. આજે આપણે જનમત એક્સપ્રેસ માં વાત કરીશું સૌરાષ્ટ્રની અતિ મહત્વ ગણાતી રાજકોટ લોકસભા બેઠકની, કે જ્યાં મતદારોના મનની પણ વાત કરીશું. ભાજપનો ગઢ ગણવામાં આવે છે રાજકોટ બેઠક. તો આ વખતે લોકસભા ચૂંટણી આવી રહી છે, તો મતદારોનો શું મિજાજ છે, કયા ઉમેદવારોને તે લોકો પસંદ કરી રહ્યા છે, અને રાજકોટમાં કઈ રીતનો વિકાસ થયો છે, હજી ઉપર લોકો કઈ રીતના વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છે, તેની વાત કરીશું જનમત એક્સપ્રેસમાં. વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ રંગીલા સિટી એવા રાજકોટની મુલાકાતે પહોંચી ગઈ છે. હાલ રંગીલા શહેરની રાજનીતિમાં પણ ઉતાર ચઢાવના રંગ જોવા મળી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોમાં રોષ ફેલાયો છે. જો કે આ રાજકીય મુદ્દાથી પરે જનતાના મુદ્દા શું છે તે જાણવા માટે જનમત એક્સપ્રેસ રાજકોટ પહોંચી ગઈ. દર્શક મિત્રો, જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે રાજકોટમાં. રાજકોટ એ રંગીલું શહેર છે. ચૂંટણીને લઈને કેવો રંગ જામ્યો છે અને મતદારો કયા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે અને શું છે રાજકોટની સમસ્યા અને કેટલો થયો છે રાજકોટનો વિકાસ તે જાણવાનો પ્રયાસ કરીશું. આ ગીલાનો છકડો તો નથી, પરંતુ છકડામાં બેસીને મતદારોનો મિજાજ જાણવાનો આજે આપણે પ્રયાસ કરીશું. રંગીલા રાજકોટ શહેરમાં અમારી યાત્રા પહોંચી અને પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટમાં શું લાગે છે, લોકસભા ચૂંટણી આવી છે, અત્યારે તો ફૂલ ગરમાવો છે. ક્ષત્રિય સમાજની લઈને આપે કાલે જોયું, પ્રનગર પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ હતો રૂપાલાને લીધે, એટલે રાજકોટમાં તો ફૂલ ગરમાવો જ છે. વિરોધ છે ઉમેદવારનો? વિરોધ, ફૂલ વિરોધ, ફૂલ વિરોધ. શું છે, વિકાસ થયો છે કે નહીં રાજકોટ? વિકાસ તો ઠીક છે, મોદી છે તો છે, ઉમેદવારો નથી કરતા વિકાસ, ઉમેદવારો ના. રાજકોટના રાજકારણમાં ગરમા ગરમી જોવા મળી રહી છે, તો હજુ પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ છે. આગળ વધતા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચી વૃક્ષોના છાંયડામાં બેઠેલા વડીલો દેખાયા, તો રાજકોટના રાજકારણની વાત કરવા અમે પણ રોકાઈ ગયા. વીટીવીની જનમત એક્સપ્રેસ રાજકોટમાં ફરી રહી છે, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી છે. કેટલાક સિનિયર સિટીઝનો છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો કાકા, કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ તો દર વખતે એવો, એના કરતા ડબલ ઉત્સાહ વાળો છે. રામ મંદિર ને એનું બધાનું સ્થાપન જે વાયદો કર્યો હતો એ પ્રમાણેનું થઈ ગયું છે, અને એ ઉપરાંત જેટલા વાયદા કર્યા હતા ને એટલી બધી યોજનાઓ મોદી સાહેબે આપી છે કે જેની આપણે, તમે નાનામાં નાનો હજી માણસ હોય, ગરીબ માણસ, એના છેલ્લે સુધી બધી યોજનાઓ પહોંચી અને બધાને એનો લાભ મળ્યો છે એમ, અને બધી પૂરી કરી છે. અને સૌથી મોટામાં મોટું કે દેશની સુરક્ષા એક મજબૂત માણસના હાથમાં છે. મોટા મોટો મુદ્દો એ, તમે બીજી બધી વસ્તુ અરે કોમ્પ્રોમાઇઝ કરી શકો, પણ દેશની સુરક્ષા અરે કોમ્પ્રોમાઇઝ કદી ન થાય. કેવો વિકાસ થયો કાકા રાજકોટનો? ઘણો ઘણો વિકાસ હો રાજકોટનો, સારો એવો વિકાસ થયો છે. પુષ્કળ જે એને મૂક્યો છે એ બધો થઈ ગયો છે વિકાસ એમ, ને બહુ સારો થયો છે એમ વિકાસ. શું જોઈને તમે મત કરવાના છો આ વખતે લોકસભા ચૂંટણીમાં? મોદી જે વચન આપે છે એ બધા પૂરા કરે છે, એ જોઈને એને મત આપવો જ જોઈએ. શું કહેશો, કેવો માહોલ છે લોકસભા ચૂંટણીનો? સાહેબ, 400 પાર મળી જાય અને બંધારણમાં ફેરફાર થાય, અનામત રદ થાય, અને જે ગરીબ માણસ હોય એના સુધી આ બધી યોજનાઓનો લાભ મળે એવી અમારી ઈચ્છા છે. એટલે આવશે તો મોદી. હજી યોજનાઓનો લાભ મળતો નથી ગરીબોને? ગરીબોને એટલે જેને જેને ઓલરેડી જેના પરિવાર વાળા આગળ વધી ગયા છે અનામતનો લાભ લઈને, એ લોકોને લાભ પાછો ન મળે એવી આપણી ઈચ્છા છે. જે ગરીબ માણસ હોય એ પછી ગમે એ કાસ્ટનો હોય એને લાભ મળે એવી ઈચ્છા છે. શું કહેશો કાકા, કેવો છે ચૂંટણીનો માહોલ? મોદી બહુ સરસ. કેમ મોદી? જય અંબે મોદી. શું વિકાસ થયો છે રાજકોટ? ઘણો બધો જોવો ને, બધું જોવે જ છે બધા. વિકાસ વિકાસ, ત્યાં જોવો યાર વિકાસ. હજી હજી થશે, ઘણો બધો થશે હજી.
હજી ઘણું બધું મોદી સાહેબે બધું લખીને રાખ્યું છે, અહીંયા આટલો વિકાસ કરો, અહીંયા આટલો કરો વિકાસ. ચોક્કસ થી રાજકોટમાં વિકાસ થયો છે તેવી વડીલો આશા વ્યક્ત કરી રહ્યા છે. અહીં અન્ય કેટલાક નાગરિકો મળી આવ્યા જેમનું મત પણ જાણવાનો પ્રયાસ કર્યો. વિકાસ તો છેલ્લા 10 વર્ષમાં એમ્સ આવી, રાજકોટમાં હીરાસર એરપોર્ટ આવ્યું, નવા નવા બ્રિજ બન્યા, ઓવરબ્રિજ બન્યા, ઘણો બધો વિકાસ થયો છે. અને ઉમેદવાર સામે અમારે કઈ લેવા દેવા નથી, અમે તો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માંગી છીએ. જો હિન્દુ હિત કી બાત કરેગા વહી રાજ કરેગા. જય જય શ્રી રામ. રાજકોટનો વિકાસ તો સારો છે, પણ યંગ જનરેશનને ટિકિટ આપવી જોઈએ, અને જે પબ્લિક ઓપિનિયન લેવો જોઈએ કે પબ્લિક શું ઈચ્છે છે. શું કહેશો કાકા, શું લાગે છે ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણી જશે થે, 5 વર્ષ આવે એને એ ઉમેદવાર આવે એની જગ્યાએ, એને એ જ ઓલ્ડ પર્સન આવે છે, એ વ્યાજબી નથી. યંગ જનરેશનને આપો તો દેશનો વિકાસ થશે. યંગ જનરેશન છે ને એ કરપ્શનમાં ઓછું માને છે. મારા આટલા અનુભવના હિસાબે હું કહું છું કે યંગ જનરેશન છે એ કરપ્શનમાં ઓછું માને છે, જ્યારે ઓલ્ડ છે એને ખબર જ છે કે આમાંથી ક્યાંથી મળશે, એટલે એ લોકો એને મહત્વ આપે છે. ચૂંટણી ફંડના નામે, કોઈ પણ ફંડના નામે, ગમે ત્યાંથી એ લોકોને ગ્રાન્ટ મળતી હોય છે, એમાંથી એવા એના જ ઠેકેદારોને આપવાનું બધું કોન્ટ્રાક્ટ એવું બધું ચાલે રાખતું હોય. એ બધું વ્યાજબી નથી. યંગ જનરેશનો એવું નથી કરતી અત્યારનું. એ લોકો પોતે પૂરેપૂરો ઇન્વોલ્વ કરીને પોતે ડેવલપ કરે એવા પોતાના પ્રયત્નો હોય છે. વડીલોનો મિજાજ જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધતા રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પહોંચી, જ્યાં એક સોસાયટીના રહીશોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ફરી રહ્યા છીએ, કેટલાક સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો કાકા, કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ તો હવે આ રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ જે રીતે એક લોકતંત્રમાં જે હોવું જોઈએ એ આભાસી વિકાસ દેખાઈ રહ્યો છે. વિકાસોની જે બુબુલબાંગો ચૂંટણી સભાઓમાં અને નેતાઓની સભાઓમાં દેખાય છે અને જે બોલાય છે એ ખરેખર વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા જો જનમત સંગ્રહ કરવામાં આવે તો આમ જનતા કહે છે કે વિકાસ ખરેખર ક્યાં હોવો જોઈએ. અત્યારે સ્કૂલ કોલેજો અને યુનિવર્સિટી એના વાઇસ ચાન્સલર વિનાની છે. 5-5 યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો 3-3 વર્ષથી નિયુક્ત નથી થતા. કોલેજના પ્રિન્સિપાલોની સીટ છેલ્લા 10 વર્ષથી ખાલી છે, જ્યાંથી કોલેજનો વહીવટ સંપૂર્ણપણે કથળી ગયો છે. અનેક એવી ગ્રાન્ટીનેડ સ્કૂલો છે જે સારામાં સારી કહી શકાય એવી રાજકોટની સ્કૂલો હતી, એ પણ આજે ખખડધ્વજ થઈ છે. આમાં વિકાસ કઈ જગ્યાએ દેખાય છે એ અમને દેખાતું નથી. નેતાઓ 5 વર્ષમાં ચૂંટાય છે પછી દેખાય છે ખરી વિસ્તારમાં? સાહેબ, ખરેખર નેતાની વાત કરીએ ને તો નેતાને પહેલા તો સૌથી પહેલા એવા નેતા ચૂંટો કે જે એજ્યુકેશન હોય, જેને કોઈ પણ પ્રકારના નોલેજ હોય. અત્યારના જે નેતાઓ છે એ નેતાને કોઈ પણ પ્રકારના ગ્રાન્ટની ખબર નથી પડતી. એને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટનો એ બાકડા અને બોર્ડ બનાવવામાં જે કામ કરે છે, બાકી એને ગ્રાન્ટ ખરેખર ક્યાં યુઝ કરવી એની કોઈ પણ જાતની એને ખબર હોતી નથી, અને ગ્રાન્ટ છે એ ઉલટાની પાછી જાય છે. આપણે જે મોંઘવારીની વાત કરીએ છીએ તો પ્રશ્ન રિફરીને ત્યાં જ આવી જાય. મોંઘવારીમાં પીસાય છે કોણ? સામાન્ય લોકો. હવે આજે સામાન્ય લોકોના પ્રશ્ન છે એ સોલ્વ નથી થતા તો ગવર્મેન્ટ છે એને કયા એંગલથી આપણે વિચારી શકીએ કે આ ગવર્મેન્ટ મારા માટે આદર્શ ગવર્મેન્ટ કહેવાય? હાલ મોંઘવારી ખૂબ વધી રહી છે, ત્યારે અહીં જ કેટલીક મહિલાઓ મળી આવી જેથી અમે તેમની પાસેથી મોંઘવારી મુદ્દે જાણવાનો પ્રયાસ કર્યો. શું કહેશો બેન, મોંઘવારીની અસર થઈ રહી છે ખરી? મોંઘવારીની અસર થઈ જ રહી છે 100%. પણ હું થોડુંક ડિફર સ્ટેટમેન્ટ આપીશ કે જીવન ધોરણ જ વધી ગયું છે, એકદમ ઊંચું આવી ગયું છે. અને ઓલ ઓવર વાત કરીએ તો હું શિક્ષણનો જીવ છું, એટલે ખરેખર તો જાહેર જનતાએ, જેમ ભાઈએ કીધું કે જનતા જાગૃત થઈ છે, તો જાહેર જનતાને જ મારે તો પહેલા અપીલ કરવી છે કે મારા પગ આગળ પાણી આવે તો પગ મારે જ ઊંચા કરવા પડે, મારે જગ્યા બદલવી પડે. એટલે જાહેર જનતાએ જ વિચારવું જોઈએ કે શિક્ષણ દેવું છે પોતાના બાળકને તો ક્યાં દેવું. બરાબર, સેલ્ફ ફાઇનાન્સ યુનિટમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું હોય કે મોટી આભા હોય, મોટા બોર્ડ મારે, ખોટી જાહેરાતો કરે, પણ ખરેખર ત્યાં શિક્ષણ મળે છે સારું?
જો મળતું હોય તો તમારા બાળકોને દો. આંધળી દોટ છે, હું ગ્રાન્ટેડ શાળામાંથી આવું છું બરાબર, તો ઈ ગ્રાન્ટેડ શાળામાં અત્યારે અમારી પાસે જે વાલી આવે છે નિયમ કે છે મધર ફાધર હોય તો ફાધરને એવું હોય કે ગ્રાન્ટેડ શાળામાં ભણાવવું છે, પણ મધરને દેખા દેખી હોય કે મારું બાળક મોટી બસમાં જાય મોટી સ્કૂલમાં ભણે તો વધારે સારું. ખરેખર પબ્લિકે જ જાગૃત થવાની જરૂર છે. શું કહેશો એક મહિલા તરીકે, તમે કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો? અમારી વાત સારી રીતે સાંભળી શકે એવા જ ઉમેદવારની અમે તો અપેક્ષા રાખીએ સૌ. અને રહી વાત મોંઘવારી, મોંઘવારી તો દિવસે ને દિવસે પેલા વધતી હતી ને આજે વધે જ છે. તેલના ભાવ જુઓ, ઘીના ભાવ જુઓ, બધી જ જગ્યાએ ખૂબ જ ભાવ વધેલા હોય છે. અને જેટલું કેટલું અઘરું પડે છે મોંઘવારીમાં ઘર ચલાવવું, મોંઘવારીમાં ઘર ચલાવવું તો એક શિક્ષક તરીકે અઘરું છે ને ગૃહિણી તરીકે અઘરું છે. કારણ કે દરેક વસ્તુમાં ભાવ વધતા જ જાય છે બરાબર. હવે ડેઈલી મંથલી તમે જે આપણે અમારી ઇન્કમ થાય અને એના કરતા આપણે કહીએ ને કે રૂપિયાની આવક હોય અને 4 રૂપિયા ખર્ચવા પડે એવી હાલત હોય છે. કારણ કે જેટલું ઇન્કમ થાય છે એટલું સામે મોંઘવારી એટલી છે, અને સામે પાછી વસ્તુ જે મળે છે એની ચોખ્ખી નથી મળતી, એ સૌથી મોટો પ્રશ્ન છે. મોંઘવારીનો મુદ્દો મોટો છે, શિક્ષણનો મુદ્દો મોટો છે, એક જોતા તો સામાન્ય જનતામાં નારાજગી છે. રાજકોટ વાસીઓનો મિજાજ જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી. વીટીવીની જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર. અહીંયા કેટલો વિકાસ થયો છે અને શું છે લોકોની સમસ્યા, આવો જાણીએ જનમત એક્સપ્રેસમાં. ગ્રામ્ય વિસ્તારના લોકોનો ચૂંટણીને લઈને શું મિજાજ છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ દેખાઈ રહ્યો છે રાજકોટ બેઠક પર? રાજકોટ બેઠક પર આમ જોઈએ તો અત્યારે ચૂંટણીનો માહોલ છે, ચૂંટણી જયારે જાહેર થઈ ગઈ છે ત્યારે બધા જ પક્ષો પોતપોતાના જે છે પ્રચારમાં એમાં લાગી ગયા છે, અને પોતે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ પોતાની સીટ્સ આવે અને મેક્સિમમ આવે. પણ દરેક વ્યક્તિ જે છે હું એવું ઈચ્છું છું એઝ એ નાગરિક તરીકે, માયસેલ અભય વસાણી, હું એક એક્ટર છું અને સિંગર છું, તો હું એવું ઈચ્છું છું કે દરેક જે પોલિટિકલ પાર્ટી આવે છે અને જે દરેક પ્રત્યાશી જે ઉભા રહે છે જે કંઈ પણ નેતાઓ છે એ પોતે એક જનમત જે છે એને પોતે કેવી રીતે શું આપવું એના વિશે વિચારી પોતાનો એજન્ડા શું છે. નહીં કે મેં અત્યારે જોયું છે કે દરેક પક્ષ એકબીજાના ઉપર જે છે પ્રહારો કરવામાંથી ઊંચો નથી આવતો, પણ પોતે શું દેવાના છે પ્રજાને, પોતે શું લાભ આપવાના છે એના ઉપર એક નાગરિક તરીકે હું એવું ઈચ્છું છું કે એવો પ્રચાર થાય અને કંઈક પ્રજાને સારું મળે એવી એક મારી લાગણી છે. તો હું એક એ અપીલ કરીશ કે ભાઈ જે કોઈ પણ પ્રત્યાશી ઉભા રહ્યા છે ચૂંટણીમાં, અમે જેને વોટ આપીએ છીએ, નેતા તરીકે ચૂંટીએ છીએ, તો અમારા કામ થાય, પ્રજાના કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ. શું કહેશો બેન, મહિલા તરીકે તમે કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો? જનરલી જોવા જઈએ સર તો અત્યારે આપણે મોંઘવારી સતત વધી જ રહી છે, એટલે અમને રેગ્યુલરમાં કહું તો લાસ્ટ ટાઈમ અમે ધારો કે બટેટાનું જ લઈ લઈએ, વેફર કરી હતી તો બટેટાના ભાવમાં અમે 15-20 રૂપિયાના ભાવમાં અમે લીધા, એ જ બટેટાના ભાવ અત્યારે 30-40 રૂપિયા છે સર. તો આ બેઝિક નીડ છે, તો આ જ વસ્તુમાં જો ફોકસ કરીએ અને આ વસ્તુમાં ધ્યાન આપવામાં આવે તો આ બેઝિક નીડથી ને જો ખર્ચ ઘટી જાય તો ઘણો ઘણો ફેર થઈ શકે એમ છે. મોંઘવારી વધી છે, મધ્યમ વર્ગની આવક વધી છે ખરી? નહીં સર, કેમ કે જનરલી જોવા જઈએ તો મધ્યમ વર્ગનો જે સેલેરીનો વધારો થતો હોય છે સર એ 10-15% જેવો થતો હોય છે, તો એ સામે 20-25% મોંઘવારી વધે છે, તો જે એનું લેવલ છે એનાથી એ સતત ને સતત નીચે જતો જાય છે. શું કહેશો સાહેબ, લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવો ઉમેદવાર ઈચ્છો છો? એક સામાજિક આગેવાન તરીકે હું મારી વાત અત્યારે મૂકવા માંગુ છું કે ગુજરાત એ સેવાની નગરી છે, આમ તો સેવાકીય ટ્રસ્ટો ખૂબ બધા કામ કરે છે, એમાં અમારા રાજકોટમાં તો ઘણી બધી સંસ્થાઓ ખૂબ કામ કરે છે, પણ આ કાર્ય છે એ જે તે પક્ષે કરવાનું હોય અને એવો ઉમેદવાર આવવા જોઈએ કે આ વૃક્ષારોપણ છે, જે પાયાની પાણીના પ્રશ્નો છે. પાણીનો હું એમ કહું કે દરેક અત્યારે જે કઈ જગ્યાઓ જે ખાલી પડી છે ત્યાં એને રોકવા માટેની જો સ્થિતિમાં ખાડા કરી દે તો ઘણું પડદું પાણી રોકાય એમ છે અને એ પાણી જમીન તળમાં ઉતરે એમ છે. આજે ખૂબ સ્થિતિ વણસી ગઈ છે. ગ્લોબલ વોર્મિંગ વાત કરીએ તો અત્યારે મનુષ્ય બધા સુખી છે, સંપન્ન છે, સારી રીતના રહી શકે છે, પણ અત્યારે તમે જોવો ટેમ્પરેચર જે છે જે દિવસે ને દિવસે બગડતું જાય છે,
તો એવા એક ઉમેદવારની પસંદગી છે એ લોકો કરે, અને પહેલા તો બધા મતદાન પૂરેપૂરું કરે અને એવા ઉમેદવારને છે એ પસંદ કરે કે જેથી કરીને આ તમામ જે આપણો જે સંસાધન એટલે કે કુદરતી સ્ત્રોત છે એના ઉપર એ ખૂબ સારું કામ થવું જોઈએ. વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ રાજકોટ વાસીઓ વચ્ચે ફરી તો અનેક મુદ્દા સામે આવ્યા, જેમાં યુવા ઉમેદવાર, શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પર્યાવરણને લગતા અનેક મુદ્દાઓ સામે આવ્યા, જેમાં સુધારાની લોકો આશા અપેક્ષા રાખી રહ્યા છે. જનમત એક્સપ્રેસમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ વધુ કેટલાક મતદારોને મળીશું અને લોકસભા ચૂંટણીને લઈને તેમનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. દર્શક મિત્રો, જનમત એક્સપ્રેસમાં વિરામ બાદ આપણું સ્વાગત છે. વધુ કેટલાક મતદારોને મળીશું અને લોકસભા ચૂંટણીને લઈને તેમનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જનમત એક્સપ્રેસ રાજકોટ લોકસભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી હતી. આ દરમિયાન ખેતરોમાં કેટલાક ખેડૂતો કામ કરતા જોવા મળ્યા, તો રસ્તામાં જ ગાડી રોકી અમે તેમનો મત જાણવા નીકળી પડ્યા. વીટીવીની જનમત એક્સપ્રેસમાં રાજકોટ શહેરમાં લોકોનો મિજાજ જાણ્યો, શું છે લોકોની સમસ્યા તે જાણવાનો આપણે પ્રયાસ કર્યો. અને રાજકોટ શહેરમાંથી આપણે આગળ વધ્યા ત્યારે ખેતરમાં કેટલાક લોકો કામ કરી રહ્યા છે, તેમની શું સમસ્યા છે અને તે કેવા ઉમેદવાર ઈચ્છી રહ્યા છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીએ. કેટલાક ખેડૂતો ખેતરમાં મળી ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું ચૂંટણીને લઈને. શું કહેશો કાકા, લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવો છે માહોલ? માહોલ તો સારો છે અને ખેડૂત માટે સરકાર સારું કરે છે અને આ સરકાર સારી છે. પણ સમસ્યા છે ખેડૂતોની, હજી ખેડૂતોની સમસ્યા એક જ છે કે જે માલો કે ઘઉંમાં વાતાવરણ ફરે એટલે વાતાવરણની તકલીફને હિસાબે વરસાદ કમોસમી થાય, બરાબર ઓછો પાક આવે એટલે ખેડૂતને પોસાય નહીં. ખેડૂતને ઓછામાં ઓછો 40 મણનો ઉતારો ઘઉંમાં આવવો જોઈએ, પણ આ સાલ 20-25 મણનો ઉતારો આવ્યો છે એટલે 15 મણનો ઉતારો આવે ત્યાં સુધી તો ખેડૂતને ઘરમાં બધું ખર્ચ થઈ જાય. શું કારણ રહ્યું આટલો ઓછો ઉતારો આવે આ વખતે? આ બધું કમોસમી વરસાદના હિસાબે, કમોસમી વરસાદ થાય તો ખેડૂતને બધે જે સહાય મળે છે આ સરકાર આપે છે, ભાજપની સરકાર ગાંધીનગરથી જે સીએમ સાહેબ, પણ એ સરખે ભાગે બધે આ બધું આપવું પડે સરખે ભાગે. પાક તો બધા આવા જ નબળા જ રહ્યા છે, એક પાક પૂરા 3 મણ 25 મણ છે એવા જ, અને ભાવ 450 બસ 500 નો ભાવ આવ્યા ઘઉંના, એમાં ખેડૂતને તૂટે જ ને પૈસા. કેટલા ભાવ મળતા હોય છે અંદાજે દર વર્ષે? રાજ્ય ભલે 500 રૂપિયાની બજાર રહી એટલે ઓલું ન કહેવાય, પણ ઉતારા ઘઉં જમીનમાંથી માલ જ નથી નીપજતો. 40-45 મણના જે ઉતાર આવે નકરાત્રી 25-30 ઉભા રહી ગયા તો જાજો તૂટો આવે ને. ટ્રેક્ટર થી ખેડ કરી રહેલા એક ખેડૂત પણ મળ્યા, તો ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટ લોકસભા બેઠક પરના કેટલાક ખેતર વિસ્તારમાં ફરી રહ્યા છીએ, ખેડૂતો સાથે વાત કરીશું, શું છે તેમની સમસ્યા? શું કહેશો કાકા, પાક થયો છે કે નહીં બરાબર આ વખતે? હવે આ વર્ષે તો એવું છે સાહેબ કે માવઠાના કારણે ઘણી બધી નુકસાની છે ખેડૂતોને, એમાં શું છે કે પૂરતા એક તો ભાવ નથી મળતા અને ઉત્પાદન નથી, એટલે ખેડૂતોને તો આમાં શું છે વળતર પૂરું મળતું નથી. અને સરકારશ્રીને એવી વિનંતી કરી કે આ ઇલેક્શન આવે છે તો આવતું વર્ષ કાંઈક ખેડૂતો માટે ધ્યાન દે તો વધારે સારું એમ. અને આમાં અમે જો આ ફસલ વાવી છે અટાણે, કોબી વાવેલું છે તો એ અટાણે 2-2 રૂપિયા કિલો વેચાય છે, અને અમે હિસાબ કરીએ તો એમાં 6-7 રૂપિયાનો તો કિલો ખર્ચો છે, તો હવે એમાં કાંઈ વળતર મળે એવું છે નહીં. ખર્ચા જેટલા ભાવ નહીં મળતા? ના જરાય નહીં, અટાણે નથી આમ, અટાણી ફસલમાં અમારે નુકસાન જ છે આમ, વળતર એમાં પૂરું મળે એમ નથી, ખર્ચો નથી ઉપડે આમ. શું કહેશો, લોકસભા ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો પાસે શું અપેક્ષા રાખશો? ઉમેદવારો પાસે તો શું અપેક્ષા કે ભાઈ હવે આમાં થોડોક ટેકાના ભાવને કાંઈ જાહેરાત કરે તો સારું ખેડૂતો માટે, નકર તો આમાં શું છે કાંઈ વધેવું છે નહીં આમાં.
આમ વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી લોકોનો જનમત જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં અનેક મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલાયા હોય તેવું સામે આવ્યું. દર્શક મિત્રો, આજે જનમત એક્સપ્રેસમાં વાત કરી રાજકોટ લોકસભા બેઠકની, કે જ્યાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટ બેઠક પર લોકોની શું સમસ્યા છે અને કઈ રીતનો વિકાસ થયો છે તે જાણવાનો જનમત એક્સપ્રેસમાં પ્રયાસ કર્યો. ક્યાંક સમસ્યા જોવા મળી તો ક્યાંક વિકાસની લહેર પણ અહીંયા જોવા મળી. સ્થાનિકો એવું ઈચ્છી રહ્યા છે કે સ્થાનિક ઉમેદવારને લોકો ટિકિટ આપે, જેના કારણે તે લોકો સ્થાનિક સમસ્યાને સમજે અને તેનું નિરાકરણ લાવે. તેમજ કેટલાક સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે ઉમેદવારોની પસંદગી થાય તે પહેલા તેમની પરીક્ષા લેવાય, તે બાદ તેમને ટિકિટ આપવામાં આવે. તો અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ.